नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાફરાબાદ તાલુકામાં આયુષ્માન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો. ગુજરાત રાજ્યમાં 50 લાખ જેટલા આયુષ્માન કાર્ડનું વર્ચ્યુઅલી વિતરણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. જાફરાબાદ તાલુકામાં પણ આ કાર્યક્રમ યોજાયો, જેમાં હીરાભાઈ સોલંકીના હસ્તે સરપંચને તેમજ કોમલબેન બારૈયાના હસ્તે આશાબેનો કે પ્રતિકાત્મક કાર્ડ વિતરણ કરાયું. તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મયુરી ટાંક અને આરોગ્યની ટીમ દ્વારા પ્રોગ્રામને સફળ બનાવવા માટે ભારે જહેમત કરવામાં આવી હતી. છો કે આજે વર્ચ્યુઅલ બેઠકમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ જેનું વિતરણ થવા માટેના આજના આ કાર્યક્રમમાં મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. આ પંથકના ઘણા બધા લોકોને હજુ સુધી આયુષ્માન કાર્ડ પોતે હવે કાયદા નહોતો, એટલે આજે એ કાર્ડનું વિતરણ કરવા માટેનો મોકો મને જ્યારે આજે મળ્યો હોય ત્યારે આ કાર્ડ એક જીવનરૂપી લોકોનો જીવ બચાવવા માટે આ કાર્ડનો ઉપયોગ જ્યારે થતો હોય ત્યારે જે લોકોએ આ કાર્ડનો ઉપયોગ કર્યો હોય ત્યારે એમને જ ખ્યાલ હશે કે આ કાર્ડની કેટલી મહત્ત્વતા ધરાવે છે. અમને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, ડબલ ઇન્જિનની શાસનમાં આવા કાર્ડ વિતરણ કરવાનો અમને જ્યારે મોકો મળ્યો હોય ત્યારે હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો, આપણા હેલ્થ મિનિસ્ટર આદરણીય માંડવિયા સાહેબનો અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ કાંઠા વિસ્તારમાં ઘણા બધા લોકોને સ્વાસ્થ્ય માટેની ચિંતા હર હંમેશ માટે કરી હોય ત્યારે આ કાર્ડ વિતરણનું આયોજન જે રાખવામાં આવ્યું અને એમાં અમને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. ઓફિસર જાફરાબાદ, આજે આપણા જાફરાબાદ તાલુકામાં મુખ્ય વડાપ્રધાનશ્રી દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એ કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ સમગ્ર ગુજરાત રાજ્યમાં અંદાજિત 50 લાખ જેટલા કાર્ડ વર્ચ્યુઅલી વિતરણ કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. તેમાં આપણા જાફરાબાદ તાલુકામાં પણ આપણે આ પ્રોગ્રામ રાખેલો હતો. એ પ્રોગ્રામ અંતર્ગત આપણે જાફરાબાદ તાલુકાના તમામ આરોગ્યનો સ્ટાફ તેમજ જાફરાબાદના તમામ જે લાભાર્થીઓ છે તે લાભાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હતા અને એમને આપણે વર્ચ્યુઅલ બોક્સ આપી અને તે કાર્ડમાં તે બોક્સમાં PMJY-ના કાર્ડ તેમને વિતરણ કરી અને આ કાર્યક્રમ આપણે ની ઉજવણી કરેલી હતી. અને આ કાર્યક્રમમાં જે મહાનુભાવો આવેલા હતા તેમના હસ્તે પણ આપણે કાર્ડ વિતરણ કરી અને આ કાર્યક્રમની ઉજવણી કરેલી છે.